રાજકોટના વીરપુર પોલીસે ડમ્પર ચોર અને ટ્રક ચોરીના આરોપીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ પૈકી ડમ્પર ચાલક પોતે રીઢો ગુનેગાર હોય તેમજ 8-1 વખત ટ્રક ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. તેમજ તેમણે ચોરેલા ટ્રકો દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં કરેલ હોવાનું જણાવ્યું હતું અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારે હાલ બંને આરોપીઓને ઝડપી આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે. અહેવાલ દેવરાજસિંહ રાઠોડ, વીરપુર. આજે સવારે રાજકોટ રૂરલ પોલીસ કંટ્રોલ રૂમ તરફથી અમને એક કોલ આવેલો કે ધોળકાથી એક કોઈ અજાણ્યા હિસ્સામાં ડમ્પર ચોરી કરીને ભાગેલા છે, જેનું લોકેશન પીઠડિયા ટોલ નાકા આજુબાજુ આવે છે. જે પીઠડિયા ટોલ નાકું વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હોય તો અમે સત્વરે અમો તથા પોલીસ સ્ટાફના માણસો તે શોધી કાઢવા માટે નીકળેલા અને અમોને ધારેશ્વર ચોકડીએ પેટ્રોલ પંપ નજીક બે ઇસમો એક ડમ્પર અને હોન્ડા સિટી કાર સાથે અમોએ ઝડપી પાડેલા. મુખ્ય આરોપી કોણ છે? મુખ્ય આરોપી બદરુદ્દીન મયુદ્દીન સૈયદ છે, જે બરોડાનો રહેવાસી છે. તેના અગાઉ પણ કઈ ચોરી? હા, પૂછપરછ દરમિયાન નડિયાદ, વડોદરા અને અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાંથી અલગ અલગ જગ્યાએથી ડમ્પર ચોરી કરેલી હોવાનું જણાવે છે. અને હમણાં છેલ્લે 31 ડિસેમ્બર આજુબાજુ કરજણ પોલીસ સ્ટેશનમાંથી બે ડમ્પર ચોરી કરેલાનું જણાવે છે. પૂછપરછમાં આ આરોપીની એમઓ એવી જાણવા મળેલ છે કે આ આરોપી કોઈ પણ ડમ્પર ને ચોરી કરીને દીવથી દારૂની હેરફેર માટે વાપરે છે અને એના કારણે પોતાનો દારૂનો ધંધો વ્યવસ્થિત ચાલી શકે તે માટે અને માલિકની ઓળખ ન થાય તે માટે ચોરીનું ડમ્પર વાપરે છે. આમાં કોઈ ગેંગ હોય એવું જાણવા મળે છે? ના, હજી પૂછપરછમાં એ જાણવા નથી મળેલું, પણ શક્યતા હોઈ શકે, શક્યતા નકારી શકાય નહીં.